કરની પાણીતી યુતિએ સંસ્થા મારફતે કેન્સર પીડિત દર્દીઓને પોતાના 2 ફૂટ જેટલા માથાના વાળ અર્પણ કરી અનોખું દાન કર્યું હતું. હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું આગવું મહત્વ રહેલું છે ત્યારે વર્ષોથી લોકો પોતાની યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરી પુણ્યતાનું ભાથું બાંધતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ જનતા આઈસ ફેક્ટરી વાળી ગલીમાં રહેતી પાણીત યુવતી સરસ્વતી ગોયલે અનોખું દાન કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં ખાનગી બ્યુટી પાર્લરમાં જઈ પોતાના અંદાજે 2 ફૂટ જેટલા માથાના વાળ કપાવી સંસ્થા મારફતે કેન્સર પીડિત દર્દીઓને લાભાર્થે દાન કર્યા હતા. આ તકે વાળનું દાન આપનાર યુવતીએ અન્ય મહિલાઓ અને યુવતીઓને પણ પ્રેરણા લઈ કેન્સર પીડિત દર્દીઓના લાભાર્થે માથાના વાળનું દાન આપવા આહ્વાન કર્યું હતું. સામાન્ય રીતે મહિલાઓ અને યુવતીઓને પોતાના માથાના વાળ ખૂબ જ પસંદ હોય છે અને એમાં પણ લાંબા વાળની ખૂબ જ કાળજી અને માવજત રાખવામાં આવે છે. ત્યારે કેન્સરના દર્દીઓ માટે લાંબા વાળમાંથી અંદાજે 2 ફૂટ જેટલા વાળ કપાવી સમાજને અનોખું દાન આપ્યું છે. અન્ય યુવતીઓ પણ આવા દર્દીઓની વહારે આવે તે જરૂરી છે. તો બીજી બાજુ માથાના વાળ કપાવી તેનું દાન કરવા બદલ પતિ સહિત પરિવારજનોએ પણ ગર્વની લાગણી અનુભવી હતી. ત્યાં મને મારે 3 ફૂટ જેવા વાળ છે તો હું કેન્સર હોસ્પિટલમાં ડોનેટ કરવા માંગુ છું, એટલે કર્યા છે મેં. કેટલા ફૂટ વાળ તમે કપાયો હાલ? 1.5 ફૂટ જેવા. અને કેવી લાગણી અનુભવો છો? તમારી ખુશી કેવી વ્યક્ત છે કેન્સર પીડિતો માટે જે આપો છો? અન્ય મહિલાઓને પણ આ પ્રકારે દાન કરવું જોઈએ કે કેમ, શું કહેશો એ બાબતે? તમે શું સંદેશો આપો છો મહિલાઓને? અન્ય લોકોએ પ્રેરિત થવું જોઈએ અને કેન્સર દર્દીઓને મદદ કરવી જોઈએ.